नमस्कार मित्रों, रकम तमारी समक्ष छे। सरस मजानो क्वेश्चन, साइन इनवर्स x बाय 5 प्लस कोसेक इनवर्स 5 बाय 4 बराबर पाई बाय 2 छे। ओके भाई, तो શું કરવાનું થાય? તો કશો ક્વેશ્ચન માં બહુ લાંબો તફાવત નથી। જો તમારી પાસે સાઈન ઇન્વર્સ હોય, બાજુવાળું જો કોસ ઇન્વર્સ બનવા તૈયાર હોય તો ખૂણો સરખો હોય એમ કહી શકાય, તો જ જવાબ પાઈ બાય 2 આવે। સાહેબ, પહેલા તો આને હું સાઈન ઇન્વર્સ તો લખું, કારણ કે કોસેક ઇન્વર્સ ના 1/x ને સાઈન ઇન્વર્સ x કહેવાય। 1/x એટલે કે જગ્યા ઉલટાવવાની થાય બેયની। બરાબર કેટલા આપ્યા છે? તો કે બરાબર આપ્યો છે પાઈ બાય 2। હવે આમને હું કોસ ઇન્વર્સમાં ફેરવવા માંગુ છું, એટલે એને હું લઈ લઉં આલ્ફા બરાબર સાઈન ઇન્વર્સ 4/5। હવે સાઈન ઇન્વર્સ 4/5 હોય અને સાઈન ઇન્વર્સ વાળું પદ આ સાઈડ લ્યો તો એ શું થશે? તો સાઈન ઇન્વર્સ વાળું પદ આ સાઈડ લ્યો એટલે એ થશે સાઈન આલ્ફા। હવે સામેની બાજુ શું વધે? તો કે સામેની બાજુ ઓનલી તમારો ખૂણો રહેશે જે છે 4/5। એના માટે આપણે સરસ મજાનો ત્રિકોણ ડ્રો કરી શકીએ। આ ત્રિકોણ ડ્રો કર્યો, આ તમારો ખૂણો આલ્ફા હોય, તો સાઈન આલ્ફા એટલે શું થાય? તો કે ખૂણાની સામેની બાજુના છેદમાં કર્ણ થાય। તો સાઈન આલ્ફા એટલે ખૂણાની સામેની બાજુ છેદમાં કર્ણ। તો આ તમારી પાસે 3 નામની વસ્તુ આવશે। ઓકે, તો હવે એમના ઉપરથી તમારે સાઈન ઇન્વર્સ એક્સના છેદમાં 5 પ્લસ કોસ ઇન્વર્સ લખવું હોય તો કઈ રીતે તમે લખી શકો છો? તો કોસ ઇન્વર્સ માટે તમારે પાસેની બાજુના છેદમાં કર્ણ પાસે જવું પડે। પાસેની બાજુ જોઈ શકો છો 3 છે, કર્ણ જોઈ શકો છો 5 છે। હવે ફૂલ એન્ડ ફાઇનલી વાત શું? તો કે જ્યારે જ્યારે સાઈન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સનો જવાબ પાઈ બાય 2 તો જ આવે, જો આ બંને વસ્તુ સમાન હોય। આ બંને વસ્તુ સમાન હોય, સાહેબ સમાન લખો, અમને ખબર જ છે સમાન જ છે, તો લખી જ નાખું કે એક્સ બાય 5 જ કોણ છે 3/5। અચ્છા, 5/5 કેન્સલ, તો એક્સ બરાબર 3 ઇઝ ધી સોલ્યુશન। આ તમારા પ્રશ્નનું સોલ્યુશન એક્સ બરાબર 3 છે। જો કોઈ પણ નાનો સુનો ઓપ્શન તમને એક્સ બરાબર 3 દેખાય તો ફટાફટ ટીક મારશો,